કેમ છો બાળ મિત્રો? મજામાં ને ફ્રેન્ડ્સ? અત્યાર સુધી આપણે 1 ટુ 4th ચેપ્ટર શીખી ગયા, બરાબર? બધાને મજા આવી આવી ને? આજે હવે આપણે ચેપ્ટર શીખવાના છે કયો? 5th. સો નામ છે ધ વે ધ વર્સ લુક, દુનિયા જોવાનો રસ્તો. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ હોય તો આપણે સ્ટાન્ડર્ડ 3rd માં કઈક વેર ટુ લુક એવું ચેપ્ટર શીખ્યા હતા, એટલે કે ક્યાંથી જો. ફ્રેન્ડ્સ, કોઈ પણ થિંગ્સ આપેલી હોય, કોઈ પણ વસ્તુ આપેલી હોય, એને આપણે ઉપરથી જોઈએ, બાજુથી જોતા અને સામેથી જોતા એ વસ્તુ કેવી દેખાશે એ આપણે 3rd સ્ટાન્ડર્ડમાં શીખી ગયા. તો ફ્રેન્ડ્સ, આજના ચેપ્ટરમાં પણ આપણે એવું જ કંઈ શીખવાનું છે. તો ચલો પેજ નંબર 52 ઓપન કરો. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 52 ઓપન કર્યો ને, જુઓ શું છે. ગપ્પુસ એર જર્ની, ગપ્પુની હવાઈ સફર. શું કીધું છે? ગપ્પુસ એર જર્ની, બરાબર? ગપ્પુની હવાઈ સફર. આગળ જુઓ, ગપ્પુ લિટલ બ્રેવ માઉસ હતો. શું કહે છે? ગપ્પુ એક નાનકડો બહાદુર ઉંદર હતો. લિટલ એટલે કે નાનકડો, એન્ડ બ્રેવ એટલે બહાદુર. વન ડે તેણે જોયું કે ચિલ્ડ્રન એક ગેસ બલૂન રમી રહ્યા હતા. એક દિવસ તેણે શું જોયું કે બધા બાળકો પેલો ગેસવાળો ફૂગ્ગો રમી રહ્યા હતા. બલૂન ઊંચે ઉડી ઉડીને રૂફને અડી ગયો. જે બલૂન હતો, જે ફૂગ્ગો હતો, તે શું થયો? ઊંચે ઉડતો ગયો અને ક્યાં અડી ગયો? રૂફ એટલે કે છતને અડી ગયો. ફ્રેન્ડ્સ, જ્યારે ગેસ બલૂન હોય તો એની અંદર ગેસ ભરેલો હોય, તો એને આપણે છોડી દઈએ તો એની જાતે જ એ ઉપર જતો જાય છે, બરાબર છે? જુઓ શું છે. ગપ્પુ રોમાંચિત હતો, તેને આઈડિયા આવ્યો. ગપ્પુ કેવો હતો? રોમાંચિત હતો અને એને આઈડિયા, વિચાર આવ્યો. ગપ શું આવ્યો? નેક્સ્ટ ડે જ્યારે ચિલ્ડ્રન શાળાએ ગયા ત્યારે ગપ્પુ બલૂનની દોરી પર ચડી ગયો. બીજા દિવસે જ્યારે બાળકો સ્કૂલે ગયા ત્યારે ગપ્પુએ શું કર્યું કે જે પેલો બલૂન ઉપર રૂફ પર ટચ કર્યો હતો ને, એની બલૂનની દોરી હતી, એના ઉપર શું થયું? ગપ્પુ દોરી ઉપર ચડી ગયો, બરાબર? તે ફેનની પાંખિયા ઉપરથી જોઈ શકતો હતો. દોરી વડે એ બલૂન ઉપર ચડી ગયો અને ત્યાં શું કર્યું? બલૂન પર, દોરી પર ચડીને ઉપર ફેનના, જે ફેન હતો, પંખો હતો, એના પાંખિયાને ઉપર જોઈ શકતો હતો. ફેનના પાંખિયા અને પાંખો એ એની ઉપર જોઈ શકતો હતો. અરે જો, શું જોયું? ગપ્પુએ શું જોયું? અરે આ પાંખિયા પર તો ઘણી ધૂળ છે. જો નીચેથી ફેન એકદમ ક્લીન હતો, ચોખ્ખો હતો. આપણે જ્યારે ફેનને આ રીતે ઉપર જોઈએ છીએ ત્યારે તમે શું જોશો કે નીચેથી ફેન કેવો હોય છે? ક્લીન હોય છે, એકદમ ચોખ્ખો હોય છે. પણ ગપ્પુ તો બલૂનની દોરી ઉપર ચડી ગયો હતો, તો એણે ફેનને ઉપરથી જોયો, તો શું હતું? ફેન પર તો બહુ બધી ધૂળ જામેલી હતી અને નીચેથી દેખાતા તો કે કેટલો ચોખ્ખો દેખાય છે, બરાબર છે? તો ફ્રેન્ડ્સ, આ જ રીતે ગપ્પુએ ફેનને ઉપરથી પણ જોયો અને નીચેથી પણ જોયો. નીચેથી જોતા ફેન ક્લીન હતો અને ઉપરથી જોતા એના ઉપર શું હતી? ઘણી બધી ધૂળ હતી. ફ્રેન્ડ્સ, બલૂનમાં શું હતી? હા, ગેસ હતો. તો જેમ પવન આવ્યો એમ બલૂન શું કરવા લાગ્યો? આમ તેમ હલવા લાગ્યો અને બલૂન ક્લાસની બહાર નીકળી ગયો, રૂમની બહાર નીકળી ગયો અને એ તો ઉપર ઉડી ગયો, બરાબર છે? કેમ ઉડી ગયો? કેમ કે એની અંદર ગેસ ભરેલો હતો. તો પેલો ગપ્પુ વિચારે છે કે અરે આ પંખો, આ ફેન ઉપરથી જોતા કેવો લાગે છે અને નીચેથી જોતા કેવો લાગે છે, બરાબર છે? એ જ રીતે બલૂન જ્યારે નજીક હતો ત્યારે કેવો લાગ્યો નીચેથી જોતા, અને ત્યારબાદ એ હવામાં એકદમ ઊંચે ક્લાસની બહાર ગયો અને ઉડી ગયો. તો જેમ ઉપર ગયો ત્યારે બલૂન કેવો દેખાતો હતો? ફ્રેન્ડ્સ, એ જ રીતે જુઓ, પ્લેન
આપણે જ્યારે આકાશમાં ઊંચે ઉડતું હોય બરાબર છે ત્યારે ઉપરથી જે ઘર હોય છે નીચે બધા એ કેવા દેખાય છે ખબર છે તમને બધાને કેવા દેખાશે નાના 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 દેખાય છે અને શું દેખાય ખાલી ઉપરની છત જ દેખાતી હોય છે પ્લેનમાંથી જો તમે નીચે જો તો તમને બધું નાનું નાનું દેખાય અને ખાલી ઉપરની જ છત જ દેખાતી હોય અને જ્યારે એ જ ઘર તમે નીચેથી જો બરાબર સામેથી જો તો એ બિલ્ડિંગ બધી કેવી દેખાશે મોટી દેખાશે બરાબર તો ફ્રેન્ડ્સ કોઈ પણ વસ્તુને ઉપરથી જોતા સામેથી જોતા અને બાજુએથી જોતા કેવી દેખાય છે અલગ અલગ દેખાય છે ચલો તો એના થોડા એક્ઝામ્પલ જોઈએ ફ્રેન્ડ્સ આ પિક્ચર છે રેલવેના પાટાનો તમે જોઈ શકો છો આ પાટા ઉપરથી કેવા દેખાય છે બાજુએથી કેવા દેખાય છે અને સામેથી કેવા દેખાય છે બરાબર છે તો તમે એને થ્રી સાઇડ્સથી જોવ છો તો એ તમને અલગ અલગ દેખાશે હવે જુઓ આ છે પેન્સિલનું પિક્ચર પેન્સિલના પિક્ચરને તમે ઉપરથી જુઓ પેન્સિલની શું દેખાશે રાઈટ ખાલી અણી જ દેખાય છે બરાબર છે ત્યારબાદ એને સાઈડ પરથી એટલે કે બાજુએથી જુઓ બરાબર છે તો એ તમને કંઈક આ રીતે દેખાશે બરાબર અને એ નળાકાર હોવાથી એને બાજુએથી અને સામેથી જોતા એ સેમ જ દેખાશે હવે આ શેનું પિક્ચર છે બોલો હા વેરી ગુડ શૂઝનું બરાબર શૂઝને તમે ઉપરથી જુઓ તો કેવું દેખાશે હા એની લેસવાળો ભાગ સામેથી જોતા કંઈક આ રીતનું દેખાશે અને બાજુએથી જોતા આ રીતનું દેખાય છે બરાબર છે એટલે શૂઝને પણ ઉપરથી બાજુથી અને સામેથી જોતા આ અલગ અલગ રીતે દેખાય છે ફ્રેન્ડ્સ હવે આ પિક્ચર છે ચેરનું ચેરને ઉપરથી જોતા સામેથી જોતા અને બાજુએથી જોતા કેવી દેખાય છે એ તમે આ ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર છે બેડનું પિક્ચર છે ને બરાબર છે જુઓ બેડને તમે ઉપરથી જોશો તો આ રીતના દેખાશે સાઈડ પરથી જોશો તો આવો દેખાશે અને સામેથી જોશો તો કંઈક આવો લાગશે હવે આ પિક્ચર છે બોટલનો ફ્રેન્ડ્સ જુઓ બોટલને તમે ઉપરથી જુઓ છો તો ખાલી એનું જે ઢાંકણ છે તમને એ જ દેખાય છે અને સામેથી જુઓ અને બાજુએથી જુઓ તો એ નળાકાર છે એટલે આ રીતનો દેખાય છે ફ્રેન્ડ્સ હવે આ બે પિક્ચર શેના છે એ તમારે કહેવાનું છે અને એને ઉપરથી જોતા સામેથી જોતા અને બાજુએથી જોતા કેવું દેખાય છે એ તમારે તમારી નોટબુકમાં ડ્રો કરવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બધી અલગ અલગ વસ્તુને ઉપરથી બાજુએથી સામેથી જોતા તમને અલગ અલગ દેખાશે જે તમે આ પિક્ચરોમાં જોયું તો ફ્રેન્ડ્સ તમારે પણ હવે શું કરવાનું છે કે ઘરમાં રહેલી જે પણ કઈ વસ્તુ છે જેમ કે બોટલ ચેર બરાબર બેડ તો આ બધી વસ્તુને તમારે ઘરે જોવાની છે બરાબર કે એને તમે ઉપરથી જોશો તો કેવી દેખાશે સામેથી જોશો તો કેવી દેખાશે અને બાજુએથી જોશો તો કેવી દેખાશે આ તમારું હોમવર્ક છે અત્યારે આજે બસ આટલું ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય